આ પાણી બનાવવામાં કમ સે કમ 10 વર્ષની તો મહેનત થઈ જ છે કે કેવો ટેસ્ટ શું કરવો, કેમિકલ એસેન્સ વગર કેવી રીતના બનાવવું, એ બધું કરી એ પછી આપણે મૂકી અને ચાલુ કરી. અને બાલાજી દાદાની દયા કે 5-6 વર્ષમાં રાજકોટે આ ટેસ્ટને સ્વીકાર્યો અને આવે છે બધા. મિત્રો અત્યારે આપણે આવી ગઈ છે, હવે આ છે ચોરાફળી. ચોરાફળી પૂરી તમે બહુ ઓછી ખાધી હશે, કદાચ તમે નામ પણ નહીં સાંભળ્યું હોય. મરચાનું પાણી છે, જે 7 અલગ અલગ પ્રકારના મરચા હોય છે ને એમાંથી નેચરલ પાણી બનાવે છે, એટલે થોડુંક સ્પાઇસી હશે. પણ ટેસ્ટ તો કરીએ. થોડુંક સ્પાઇસી લાગે તમને, આમ ઉધરસ આવે એવું થઈ જાય, પણ મજા આવે એવી વસ્તુ છે. પાણીપુરી તો ધોરાજીમાં પણ મળે છે, પણ રાજકોટની આ જે બાલાજીની પાણીપુરી છે તે બહુ મસ્ત છે. એક વખત ખાશો તો બીજી વખત અચૂક ખાવાનું મન થશે. ચોખાઈ બહુ સરસ છે, ચોખાઈમાં તો ફર્સ્ટ નંબર આવે બાલાજી પાણીપુરીનો. અને મસ્ત સ્વાદ છે, સ્વાદ ભરપૂર સ્વાદવાળી છે પાણીપુરી. એક વખત આવજો, અચૂક આવજો એક વખત. હા, ધોરાજીથી સ્પેશિયલ પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ. નમસ્તે મિત્રો, હું છું આપનો સુરેશ પ્રજાપતિ. મિત્રો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને નાસ્તો કરવાનું જ્યારે મન થાય ને ત્યારે સાંજના સમયે પહેલા તો આપણને શું સાંભળે તો કે પાણીપુરી. મિત્રો અત્યારે રાજકોટમાં એક સારું એવું 5 વર્ષમાં જે ભાઈએ નામ જમાવી દીધું છે, જૈન કપલ છે સાહેબ, પોતે ઘણા વર્ષો સુધી સેલ્સ કરેલું, સેલ્સ માર્કેટિંગમાં જે ભાઈ હતા, ઘણા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ સેલ્સ માર્કેટિંગમાં સાહેબ પાસ થઈ અને ભાઈએ ખુદનો એક બિઝનેસ કરવાનું વિચાર્યું. સેલ્સ માર્કેટિંગ કર્યું પણ એમને જે માર્કેટમાં જે જોયું કે સૌથી વધારે શું આપણે આગળ માર્કેટમાં લાવવું જોઈએ, તો ભાઈએ ખાણીપીણીમાં રસ દોડાવ્યો અને સાહેબ એમાં ઊંડા ઉતરી અને અલગ અલગ પ્રકારની અત્યારે 5-7 પ્રકારની જે પાણીપુરી રાજકોટમાં ખવડાવે છે લોકોને, સાહેબ દૂર દૂરથી લોકો અહીંયા પાણીપુરીનો ટેસ્ટ માણવા આવે છે. તો સાહેબ અત્યારે આપણે ભાઈ પાસે જાણીશું, ટેસ્ટ માણીશું અને કેવી રીતે આ લાઈનમાં આવ્યા એ હિસ્ટ્રી તમે સાહેબ જાણશો ને તો તમે આમ વિચારવા લાગશો કે આવું હોય. હા હોય, ચાલો હું તમને જણાવું અને ટેસ્ટ પણ કરાવું. મિત્રો અત્યારે આપણે રવિભાઈ સોમાણી છે એના મેઇન ઓનર, એમની પાસે જ આપણે હિસ્ટ્રી જાણીશું. કે નમસ્તે રવિભાઈ. નમસ્તે. જય બાલાજી. જય બાલાજી. તમારું નામ સાંભળી એક પાણીપુરીનો ટેસ્ટ માણવા માટે તો આવેલા જ છે, પણ અમે અમારા જે લોકો અમારા ફ્રેન્ડ જે અહીંયા પૂરી ખાવા આવે છે એમને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે તમારા સુધી, તો આજે અમને ટેસ્ટ કરાવજો. એ પહેલા તો સાહેબ તમારી હિસ્ટ્રી બહુ જબરદસ્ત છે, મેં ઘણી બધી સાંભળેલી છે કે તમે સેલ્સ નું જે માર્કેટિંગ માણસે કર્યું હોય ને એ ક્યારે ખુદનો ધંધો કરતો નથી, કારણ કે રખડતા રખડતા ગમે ત્યાં કમાઈ લે. પણ તમે આજે લોકો સુધી અહીંયા ટેસ્ટ કરાવો છો પાણીપુરીનો, એનું શું આ રહસ્ય છે? આપણે સેલ્સ માર્કેટિંગમાં કરેલું છે આપણે 14-15 વર્ષ જેવું. સુરત, પુના અને બધી જગ્યાએ સેલ્સ વાળાને 6 વાગે 7 વાગે 8 વાગે એટલે નાસ્તો જોઈ, નાસ્તામાં આપણે પાણીપુરીનો હું બી શોખીન છું, પણ ટેસ્ટ કઈ મગજમાં નહોતો બેસતો, બધી જગ્યાએ જોયેલું. પછી મેં મારી રીતના ત્યારે જ તે જે જોબ ચાલુ હતી ત્યારે જ તે વિચારતો કેવી રીતના કરું શું કરું. આ પાણી બનાવવામાં કમ સે કમ 10-6 વર્ષની તો મહેનત થઈ જ છે કે કેવો ટેસ્ટ શું કરવો, કેમિકલ એસેન્સ વગર કેવી રીતના બનાવવું, એ બધું કરી એ પછી આપણે મૂકી અને ચાલુ કરી. અને બાલાજી દાદાની દયા કે 5-6 વર્ષમાં રાજકોટે આ ટેસ્ટને સ્વીકાર્યો અને આવે છે બધા રિપીટ. તો ખાલી આ પાણીપુરીનું પાણી બનાવવા માટે તમે 10 વર્ષ સુધી આમાં તપસ્યા કરી છે? હા, એનું ફળ અત્યારે મળે છે. શું વાત કરો છો? તો અત્યારે તમે કઈ કઈ પાણીપુરી બનાવો છો? પાણીપુરીમાં ફુદીના, જીરા, તીખું, મીઠું અને લસણ. બરોબર. આ પાણીમાં 5 ફ્લેવર. અને કઈ કઈ પૂરી બનાવો તમે? સેવપુરી, દહીંપુરી, બાસ્કેટ ચાટ, પાપડીપુરી, ભેળપુરી, પાણીપુરીની ટોટલી આઈટમ, ચણાપુરી, ચણા, લીંબુ મસાલા, લીંબુ મસાલા. તો આમાં તમે પાણીમાં કે ક્યાંય કોઈ કેમિકલ તો કેમિકલ એસેન્સ લીંબુના ફૂલ કાંઈ નહીં, નેચરલ. તો એ ફોટો ફૂલ પણ નહીં. સાહેબ અત્યારે પાણીપુરી તમે કોઈ પણ જગ્યાએ ખાવા જાઓ ને સાહેબ પાણીમાં તો લીંબુનું ફૂલ આવે જ ને, તો પાણી એના વગર તો આપણે જાય નહીં એવું કહેવાય છે. હા, આપણે ટેસ્ટ કરી જોજો અને જે કસ્ટમર છે એનો તમને તમારી ચેનલમાં બીજે બધે રિવ્યુ આવે એ લોકોને એકવાર પૂછી જોજો. હા હા, બહુ સારું એવું કહેવાય. અને બીજું કે તમે અહીંયા બે માણસ અહીંયા સવારે, શું ટાઈમિંગ શું હોય છે તમારે? 4:30 થી 9. અને લોકેશન ની વાત કરીએ તો લોકેશન આપણે નાના મોવા સર્કલ બાજુથી આવો, શાસ્ત્રી નગર બાજુ જાઓ તો તી વચ્ચે SBI બેંક આવે છે અને વૃંદાવન ડેરી એની એક્ઝેક્ટ સામે. એક્ઝેક્ટ સામે 4:30 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી. બરોબર. તો હવે અમને ટેસ્ટ જ કરાવો પહેલા, તો કઈ પૂરી તમે ખવડાવશો?
પાણીપુરી ખાવી હોય તો પાણીપુરી, સેવપુરી કહેતા હોય તો સેવપુરી કરે, તો ચીઝવાળી છે ટોટલી, બધામાં સેવપુરી, દહીંપુરી, બાસ્કેટ ચાટ, બધામાં ચીઝ અવેલેબલ છે, ચીઝવાળી. અત્યારનું યંગ જનરેશન અને નાના છોકરાઓને ચીઝ વગર આવતું નથી, રોટલીમાં ચીઝ જોઈ. આપણે ફર્સ્ટ ટાઈમ અહીંયા જ તે 99% તો કોઈ નથી ચાલુ કરેલું, પણ ચીઝવાળું આપણે ચાલુ કરેલું છે, એ પછી ચાલુ થયું છે. ચીઝવાળી ટેસ્ટ મજા આવશે. તો અહીંયા લોકો ક્યાં ક્યાંથી તમારી પૂરીનો ટેસ્ટ માણવા માટે આવતા હોય? ગોંડલ, જેતપુર, થાન, ટોટલી આજુબાજુનો એરિયો, ઓલી બાજુ સામા કાંઠાથી, આમ કુવાડવાથી, ટોટલી જગ્યાએથી. બરોબર. અને કહેવાય કે તમારી પૂરીમાં એવી તો શું ખાસિયત છે કે લોકો ત્યાંથી અહીંયા સુધી આવતા હોય છે? પૂરી તો બધા જનરલ બનાવતા જ હોય છે. એક ટેસ્ટ અને એક બાલાજીની દયા બે, અને આપણું આ સ્પાઇસી પાણી, આ પૂનાનું છે, આમાં 7 જાતના મરચા આવે, એ સ્પાઇસી ખાતા હોય એના માટે આ બેસ્ટ. આ પાણી, હા, 7 મરચા આવે આમાં. હા, કેપ્સિકમ મરચા, વઢવાણી મરચા, મરચી, સુરતી મરચી, ટોટલી મરચાથી બનાવેલું પાણી. શું વાત કરો છો! પછી કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો તમે ઓર્ડર લ્યો? હાજી, કોઈ પણ જગ્યાએ સારું કાર્ય હોય તો. આપણે અમદાવાદ, બરોડા, સુરત, વાપી, બધી જગ્યાએ આપણે ઓર્ડર કરી આવેલા છે. તો તમારો કોન્ટેક્ટ નંબર પણ અમને આપો. 9376332267. બરોબર. સારું, તો અત્યારે કસ્ટમર આવ્યો એમને પણ તમે પાણીપુરી ખવડાવી દો ને પછી અમને ખવડાવો. હા, પાણીપુરી તો રાજકોટમાં મેં ઘણી બધી ખાધી છે, પણ આ લોકોની ચોખ્ખાઈ એટલી સરસ, પાણીમાં કંઈ ફેરફાર નહીં, એટલું સરસ અને દિલથી એટલું ખવડાવે. રાજકોટમાં કંઈ સારી પાણીપુરી હોય તો બેસ્ટ બાલાજી પાણીપુરી. હેલો ગાઈડ્સ, કેમ છો? મજામાં? જય બાલાજી. આપણે પૂરી જાતે બનાવીએ છીએ પાણીપુરી, જેમાં આપણે પૂરી પણ ઘઉં, રવો અને અડદ એવી રીતને એકદમ સોફ્ટ બનાવીએ છીએ. પાણીપુરીમાં જે આપણે ખાશું તો એકદમ સોફ્ટ અને મજા આવશે. આપણે છે ફુદીનાનું પાણી, જેમાં આપણે ફુદીનો, કોથમીર બધું નાખીને બનાવીએ છીએ. પછી છે જીરાનું પાણી, પછી લેશું આપણે જીરાનું પાણી, જે એકલા શેકેલું જીરું અને બધું નાખીને બનાવીએ છીએ, જેમાં જલજીરા કે કંઈ નથી નાખતા, કારણ કે તેમાં લીંબુના ફૂલ આવે છે. આપણે બધા પાણીમાં એકમાં લીંબુના ફૂલ નહીં, કેમિકલ એસેન્સ કંઈ નહીં. આ છે સ્પાઇસી પાણી, જે મરચાંનું છે, જેમાં લીલા 7 જાતના મરચાં આવે છે, કેપ્સિકમ મરચાં, વઢવાણી મરચાં, કોલર મરચાં, બધું આપણે પાણીથી બનાવીએ છીએ. પછી છે આપણે સ્વીટ પાણી, જે આપણે ખજૂરનું છે, આ છે ખજૂરનું પાણી. પછી છે આપણે લસણ, જે લીલા લસણનું પાણી છે, 365 દિવસ આપણે લીલું લસણ જ વાપરીએ છીએ, એમાં પણ પ્યોર લસણનો ટેસ્ટ આવશે. આપણી પાણીપુરીની ડિશ તૈયાર થઈ ગઈ છે. આ ફુદીનાનું પાણી છે, આ જીરા, આ સ્પાઇસી. સ્પાઇસી લવર્સ માટે આ ખાસ ટેસ્ટ કરવા આવજો, આ સ્પાઇસી પાણી તમને ક્યાંય નહીં મળે. આ ખજૂર, આ લસણ. આપણે બાસ્કેટ પૂરી બનાવી છે, ચીઝ બાસ્કેટ ચાટ. એ આપણે રવાની હોય છે, પેલા લીલી ચટણી જે એની ફેમસ છે, એ લાલ ચટણી લસણની આપણે જાતે બનાવી છીએ. બધામાં સ્વીટ ચટણી પહેલાં ઉમેરે. આ જે ટેસ્ટ છે એમાં તમને લીલી ચટણી, લાલ ચટણીનો એનો ટેસ્ટ આવશે. ઉપરથી સેજ સેજ મીઠી ચટણી ખજૂરની. પછી છે ચવાણું. ચવાણું કયું વાપરો આપણે? ચવાણું તૈયાર બનાવેલું છે. આ સેવ આવી ગઈ, આ થઈ ગઈ બાસ્કેટ. બાસ્કેટ આ ગાર્નિશ માટે ડુંગળી. આ ચીઝ આવી ગઈ, આ ચીઝ બાસ્કેટ પૂરી. આ ચીઝ બાસ્કેટ પૂરી. અને આ અમારો ઉપરથી છાંટવાનો સેજ મસાલો ટેસ્ટ પૂરતો. આ સેવપુરી બનાવી છે. સેવપુરીમાં ફર્સ્ટ જે સ્વીટ પાણી, થોડું ખજૂરનું, ખજૂરનું પાણી આવે. હા જી, ખજૂર આમલી. ખજૂર આમલી, હા સર, એ પણ નેચરલ આમલી જ આવશે. હા, ગોળ નથી નાખતા, ખાંડનું છે. બરોબર. આ લીલી ચટણી તમને એમ થશે, પેલા એમને લીલી ચટણી ઓમાં નાખી આમાં કરે છે, પણ એ જે તમે ટેસ્ટ કરશો ત્યારે તમને ખબર પડશે કે પેલા ઓમાં લીલી ચટણી કેમ, આમાં
લાલ ચટણી કેમ પેલા નાખેલી? તમારે પેલા મસાલો આવી જશે, ચાટ મસાલો ની સ્પાઈસી, જેને જેવું ખાવું હોય એવી રીતના. પછી એની અંદર આવી જશે મમરા ચવાણાનું, એટલે ટૂંકમાં ટેસ્ટમાં બધી રીતના મજા આવે, નકર બધી જગ્યાએ ખાલી ચોરાફળી જ હોય છે. આ તમને ટેસ્ટ ને એ ચોરાફળીનો બધી અલગ મજા આવે. જેને જેવી રીતના તીખું ખાવું હોય ને, પણ આ લીલી ચટણીથી તમને આનો ટેસ્ટ ને બધી રીતના મજા આવશે. આ આપણે 6 મહિનાથી ચાલુ કરેલું છે, પણ આનો રિસ્પોન્ડ એટલો જબરજસ્ત છે કે વાત જવા દે. પછી ચવાણું આવી જશે, આ સેવ આવી જશે, ફૂલ પ્લેટ ચોરાફળી. મિત્રો અત્યારે આપણે આવી ગઈ છે, હવે આ છે ચોરાફળી. ચોરાફળી પૂરી તમે બહુ ઓછી ખાધી હશે, કદાચ તમે નામ પણ નહીં સાંભળ્યું હોય. પછી છે આ પૂરી, છે પાણીપુરી, જે આપણે નેચરલ જે ખાતા હોય છે સાદી પૂરી. પછી આવી ગઈ છે બાસ્કેટ ચીઝ પૂરી. પછી આ સેવ પૂરી છે, અને આ અલગ અલગ પ્રકારના પાણી છે. તો આપણે પહેલા તો આ મસાલા જે પાણીવાળી જે છે ચોરાફળી, રસા પૂરી કહેવાય છે, અને રસા ચોરાફળી, મેં પણ નામ આવું પહેલી વાર સાંભળ્યું છે. આનો ટેસ્ટ કરીશું આપણે. આઈટમ થોડીક સ્પાઈસી આવે એટલે મજા આવે. જે આ ચોરાફળી વાપરે છે ને સાહેબ, એ ડેઈલી તાજી તાજી સાંજે જ લાવવાની, એટલે આનો ટેસ્ટ એક જળવાઈ રહે છે. આ આઈટમ બહુ એન્ટિક જ છે ને બહુ સારી એવી છે. હવે આપણે સૌથી પહેલા ચીઝ બાસ્કેટ પૂરી છે એ ટ્રાય માણશું. આમ ઉપાડતા જ એમ લાગે કે આખું બાસ્કેટ કેમ ખાવું. ચીઝ બાસ્કેટ પૂરી આપણે વધે ને 8 કે 10 ખાય ને ત્યાં પેટ ભરપેટ થઈ જાય એવી વસ્તુ છે. આખી એન્ટિક મસાલાથી ભરપૂર બનાવે છે ને. અને હવે આપણે અલગ જે પાણી છે અલગ અલગ એ ટ્રાય કરશું. પહેલાં એક સેવ પૂરી છે એને પણ આપણે ટેસ્ટ કરી લઈએ. સેવપુરી બહારે તો ઘણી બધી ખાતી, પણ આમાં જે ટેસ્ટ આવ્યો ને આપણને ક્યાંય નથી આવ્યો, કારણ કે સાથે એનું પાણી પણ એવું છે. જેમ કે લીંબુના ફૂલ વગર નકર કોઈ પણ જગ્યાએ તમે જાઓ એટલે લીંબુના ફૂલ તો નોર્મલ આવે, પણ આમાં લીંબુના ફૂલ તમને ક્યાંય ન જોવા મળે. અને આ જે મરચાંનું પાણી છે, જે 7 અલગ અલગ પ્રકારના મરચાં હોય છે ને એમાંથી નેચરલ પાણી બનાવે છે, એટલે થોડુંક સ્પાઈસી હશે, પણ ટેસ્ટ તો કરીએ. થોડુંક સ્પાઈસી લાગે તમને, આમ ઉધરસ આવે એવું થઈ જાય, પણ મજા આવે એવી વસ્તુ છે સાહેબ. આઈટમ ઘણી બધી આવી ગઈ છે, બધા ટેસ્ટફુલ આઈટમ છે. રાજકોટમાં ઘણી જગ્યાએ આપણે ખાધી, પણ રાજકોટ નહીં પણ ગુજરાતભરમાં આવી આઈટમ આપણને ક્યાંય ન જોવા મળી. ત્યારે જ અહીંયા બાલાજીમાં લોકો બહાર ગામથી ખાવા માટે આવતા હોય સાહેબ. તમે પણ રાજકોટ આવો ને ત્યારે એકવાર જરૂર આવજો, ને હું તો કહું છું કે સ્પેશિયલ આવજો ખાવા માટે. બાલાજી પાણીપુરી બહુ મસ્ત છે, તમે રાજકોટમાં આવો ને તો તમે જરૂર ખાવજો. એક વખત તો ખાજો, તમે બીજી વખત જરૂર આવશો. મિત્રો અત્યારે આપણે ઓલી ઘણી બધી પૂરી ખાધી, પણ એ ભાઈ કોઠારિયાથી અહીંયા સ્પેશિયલ ખાવા માટે આવેલા છે, એમને દહીં પૂરી બનાવડાવી છે. હવે દહીં પૂરી આપણે ટેસ્ટ નહોતી કરી, એટલે આપણે દહીં પૂરી પણ ટેસ્ટ કરી લઈશું. અને તમે પણ કંઈક રિવ્યૂ આપો. અહીંયાની પાણીપુરી છે એ રાજકોટની ધી બેસ્ટ છે. હું પાણીપુરી લવર છું, રાજકોટની લગભગ મેં બધી જગ્યાની પાણીપુરી ટેસ્ટ કરેલી છે, પણ આ જગ્યા ઉપર મેં એક વખત ટેસ્ટ કરેલી. પણ ત્યારથી જ્યારે પણ આ જગ્યા ઉપરથી હું નીકળું છું ત્યારે અચૂક અહીંયા ઊભો રહું છું અને અહીંયાની પાણીપુરીનો લાવો લઉં છું. તો મિત્રો તમને બી રિક્વેસ્ટ કરું છું કે અહીંયા પાણીપુરીની અવનવી ઘણી જ વેરાયટીઓ રાખે છે,
અને બંનેનો નેચર બી બહુ જ સારો છે. તો રિક્વેસ્ટ કરું છું કે આ જે નાનામો રોડ ઉપર ગમે ત્યારે નીકળો તો અહીંયા પાણીપુરીનો ટેસ્ટ જરૂર કરવા આવજો. બાલાજી પાણીપુરીનો ટેસ્ટ જરૂર કરજો. ભક્તિનગર સર્કલેથી આવું છું. પાણીપુરીનું નામ સાંભળીને બહુ જ મજા આવી. ખૂબ જ સારો ટેસ્ટ છે બાલાજી પાણીપુરી. મિત્રો આપણે ટેસ્ટ કરી પુરીમાં બહુ મજા આવી ગઈ એમ દિલથી કહેવાય કે બહુ મજા આવી. સાહેબ તમે રાજકોટમાં આવો ને ત્યારે તમે અહીંયા જરૂર આવજો. બાલાજી છે, બાલાજીની પૂરેપૂરી કૃપા છે અને સાહેબ એ ટેસ્ટ આપે છે આવી અઢળક પાણીપુરી અઢળક ફ્લેવરમાં અને પાછી નેચરલ. એ વસ્તુ એન્ટિક છે સાહેબ. 4 વાગે આવે, 9 વાગ્યા લગીમાં તો ઘણા બધા લોકો ખાઈ જાય છે, એની કોઈ સંખ્યા ગણી ન શકાય. અને સાહેબ માતાજીની ભગવાનની બાલાજીની કૃપાથી એમને ખૂબ સારું એવું નામ પણ કમાઈ લીધું છે. પણ આપણે એવું કહીએ છીએ કે 4 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં એ ધંધો કરે છે, પણ એની પાછળ એને કેટલો સમય બગાડતા હશે એ આપણે ભાઈને પૂછીશું કે રવિભાઈ તમે આ 4 વાગ્યાથી ને આવો છો, 9 વાગ્યા સુધીમાં લોકોને ઘણો બધો ટેસ્ટ આપો છો, પણ તમે આ ક્યારની શરૂઆત કરતા હશો, કેટલી મહેનત કરો છો? મહેનત આપણે સવારે રોજે રોજ યાદેથી ફુદીનો મરચી કોથમીરની લઈ આવવાનું ફ્રેશ, પછી એને ધોઈ બધા ફુદીનાના કટકા કરી નાખતા, આપણે ફુદીનાના પાંદડા નોખા કરી ધોઈ ફ્રેશથી કરી અને આ 5 પાણી બનાવવામાં આપણે 7 વાગ્યાથી લઈને 11, 11:30, 12 વાગ્યા સુધી આપણે આ મહેનત પડે છે, પછી આપણે 4 કલાક કરી શકીએ છીએ. અને તમારી સુંદરતા સ્વચ્છતા એ જોઈને અમે ઘણા બધા રાજી થયા. જે તમે આ માથા ઉપર જે કેપ પહેરો છો એનું શું રહસ્ય છે? રહસ્ય નથી, પણ તમે જે છે ને કે કોઈને રોગચાળો થાય તો એ હેરથી થાય, એટલે હેર આપણે કવર હોય તો કોઈને થાય તો નહીં, પણ 99% એમ કહું છું કે આના માટે હું યુઝ કરું છું. બીજા બધા બી આપણા જે મિત્રો છે ધંધાવાળા એ યુઝ કરે તો કોઈને કંઈ થાય નહીં, એના માટે આ કેપ યુઝ કરી છે. હવે તમારે ત્યાં આવવું હોય તો લોકેશન ને જરાક અમને આપી દો. આપણે નાના મોવા સર્કલથી તમે આવો ને એટલે શાસ્ત્રીનગર બાજુ જવાનું, એમાં વચ્ચે એસબીઆઈ બેંક આવે છે, એસબીઆઈ બેંકની એક્ઝેક્ટ સામે. આપણે ત્યાંથી પાણી બી લોકો પાર્સલ લઈ જાય છે અને ઘરે એમને બનાવેલું હોય તો માની લો કે પૂરીની લઈ ગયા હોય તો આપણે પાણી બી એને પ્રોવાઈડ કરીએ છીએ. સ્વિગી ઝોમેટોમાં અવેલેબલ છે. સ્વિગી ઝોમેટોમાં તમે કોઈ બી ટાઈમ એવું નથી, માની લો કે તમે રિવ્યુ છે આ છે, તમે એમાં તમે જોઈ શકો છો કે 3 મહિને રિવ્યુ ચેન્જ થાય છે. આપણે 4.4+ જ હોય છે રિવ્યુ. એ રિવ્યુ કરીને તમે સ્વિગી ઝોમેટોમાંથી ઓર્ડર કરી શકો છો. જ્યારે પણ આવો ત્યારે એકવાર આ બાજુ રોડ ઉપર આવો ત્યારે મુલાકાત લેજો. જય બાલાજી. મારે બાજુમાં રેસ્ટોરન્ટ હતી, શ્રીજી રેસ્ટોરન્ટ મારી હતી, અને એમને જ્યારે નવું કોન્સેપ્ટ ચાલુ કર્યું તે દિવસથી અમે એના કસ્ટમર છીએ. અને એમના દરેકે દરેક જે પાણી છે મિનરલ છે પ્લસ ટેસ્ટી એવા છે. અને બે કપલ પોતે એટલી બધી ચોખ્ખાઈ અને ધ્યાન રાખે છે કે કોઈ પણ કસ્ટમરને આજ સુધી કોઈ કમ્પ્લેન નથી આવી. સ્વિગી ઝોમેટોમાં એનો 4 સ્ટાર અને 5 સ્ટારનો રેશિયો છે એ તમે જોઈ શકશો. બાકી તો તમે જઈમાં પછી વધારે ખાવો પડે. મારો રિવ્યૂ મારા પૂરતો છે, પણ તમે અહીંયા આવો એ મહત્ત્વનું છે.